વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને યુસુફ પઠાણને નોટિસ મોકલાવી છે કે સરકારી જગ્યા ઉપર જે તમે તબેલો ઊભો કરી દીધો છે એ ખાલી કરી દો. નમસ્કાર દર્શક મિત્રો, પશ્ચિમ બંગાળની બહેરામપુર સીટ પરથી સાંસદ બનેલા યુસુફ પઠાણની મુશ્કેલીમાં વધારો થયો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને યુસુફ પઠાણને નોટિસ મોકલાવી છે કે સરકારી જગ્યા ઉપર જે તમે તબેલો ઊભો કરી દીધો છે એ ખાલી કરી દો. તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, મમતા બેનર્જીએ આ વખતે ક્રિકેટર યુસુફ પઠાણને બહેરામપુર સીટ ઉપરથી ટિકિટ આપેલી અને યુસુફ પઠાણની સામે કોંગ્રેસના દિગ્ગજ નેતા અધીર રંજન ચૌધરી હતા. યુસુફ પઠાણ આ ચૂંટણી જીતી ગયા અને સાંસદ બની ગયા. હવે સાંસદ બની ગયા એટલે એમની ઉપર મુસીબત આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને યુસુફ પઠાણને એક નોટિસ મોકલાવી છે અને નોટિસ પર એમ કહેવામાં આવ્યું છે કે આ જે સરકારી જગ્યા ઉપર તમે જે તબેલો તાણી દીધો છે એ તમારે હટાવવો પડો, એનો કબજો ખાલી કરો. યુસુફ પઠાણે 2014ની અંદર વડોદરાની અંદર આ જગ્યા ઉપર કબજો લીધો હતો. હવે વડોદરાના પૂર્વ કોર્પોરેટર છે વિજય પવાર, એમણે એક ફરિયાદ કરી હતી કે યુસુફ પઠાણનો જે વડોદરાના તંદલજા વિસ્તારની અંદર એ બંગલો આવેલો છે એની બાજુમાં એક જે પ્લોટ ખાલી હતો એ સરકારી માલિકીનો હતો અને એ સરકારી માલિકીના પ્લોટ ઉપર યુસુફ પઠાણે તબેલો બાંધી દીધો છે. હવે વિજય પવારની ફરિયાદને આધારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને યુસુફ પઠાણને નોટિસ મોકલાવી છે. હવે એવું જાણવા મળ્યું છે કે યુસુફ પઠાણે 2012ની અંદર વડોદરા મહાનગરપાલિકાને એક દરખાસ્ત કરી હતી કે એમની બાજુનો જે બંગલો છે એ બંગલાની જમીન એમને ખરીદી છે. વડોદરા મહાનગરપાલિકાએ 2014ની અંદર યુસુફ પઠાણની આ જે દરખાસ્ત હતી એ મંજૂર કરી દીધી હતી અને મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી, પરંતુ રાજ્ય સરકારે પાલિકાની આ જે દરખાસ્ત હતી એને રદ કરી દીધી હતી. વિજય પવારે આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકારે આ દરખાસ્તને મંજૂરી નહોતી આપી, એમ છતાં યુસુફ પઠાણે આ પ્લોટ ઉપર તબેલો બાંધી દીધો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રીએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું છે કે 6 જૂનના દિવસે યુસુફ પઠાણને નોટિસ મોકલવામાં આવી છે અને 2 સપ્તાહમાં જવાબ આપવા માટે કીધું છે. એમ કહેવામાં આવ્યું છે કે આ સરકારી જમીન ઉપર જે તમે કબજો કરી લીધો છે એ ખાલી કરો. શીતલ મિસ્ત્રીએ એવું કીધું છે કે 2 સપ્તાહમાં જો યુસુફ પઠાણ જવાબ નહીં આપશે તો આ પ્લોટ ઉપર બુલડોઝર ફેરવવામાં આવી દેશે. આમાં સવાલ એ ઊભો થાય છે કે છેલ્લા 10 વર્ષથી યુસુફ પઠાણનો આ જમીન ઉપર કબજો છે, તો ભલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને પગલાં લીધો તેનો વાંધો નહીં, પરંતુ અત્યારે યુસુફ પઠાણ TMCના સાંસદ બન્યા, મતલબમાં રાજકારણમાં આવ્યા, એ પછી આ પગલાં કેમ લેવાયા? તમારે 10 વર્ષ પહેલાં જો તમારે ખરેખર યુસુફ પઠાણે સરકારી જમીન પર કબજો લીધો હોય તો તમારે કાયદેસર કામગીરી કરવી જ જોઈએ, પણ તમે 10 વર્ષ સુધી કેમ યુંગતા રહ્યા? અત્યારે હવે જ્યારે યુસુફ પઠાણ રાજકારણમાં આવ્યા ત્યારે આ પગલું ભરવામાં આવ્યું, મતલબમાં એમણે રાજકારણમાં આવ્યા એમનો દાવ લેવામાં આવી રહ્યો છે? આવા ઘણા બધા સવાલ લોકો પૂછી રહ્યા છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.